विद्यार्थी मित्रों, हूँ मोहिनीबेन पटेल, शांति निकेतन प्राथमिक शाळाना आ वीडियो में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण बेमा मळता विद्यार्थियों माटे विषय छे कम्प्यूटर परिचय पाठ पांच नोटपेड। बराबर छे, अगाउना वीडियो में आपणे नोटपेड विंडो तेमज टाइटल बार अने मेनू बार विषे अभ्यास करी चूक्या। आज आपणे टेक्स्ट एरिया विषे अभ्यास करीशुं। तो टेक्स्ट एरिया कोने कहेवाय विद्यार्थी मित्रों? तो आपणे जोई गया पेज नंबर 29 पर जे तमने आ नोटपेडनी विंडो देखाय छे, ते नोटपेडनी विंडोमां तमने टेक्स्ट एरिया 13 मारीने दर्शावेलो छे ने विद्यार्थी मित्रों? तो तेने शुं कहेवाय? टेक्स्ट एरिया। हवे आपणे टेक्स्ट एरिया विषे डिटेल में अभ्यास करीशुं। तो तेना माटे आपणे पेज नंबर 30 जोईशुं। तो टेक्स्ट एरिया एटले नोटपेड विंडोनो ए भाग, एटले के एवो एरिया कि ज्यां तमे टाइप करी शको छो। टेक्स्ट एरिया एटले शुं विद्यार्थी मित्रों? नोटपेड विंडोनो ए एवो भाग छे कि ज्यां आपणे लखाण लखीए छीए, टाइप करी शकीए छीए। हवे टेक्स्ट एरियामां आपणने शुं देखाशे विद्यार्थी मित्रों? हाल तमे जे चित्र जोयुं पाना नंबर 29 ऊपर, तेना ऊपर तमने शुं देखायुं? टेक्स्ट एरियामां मात्र एक ऊभी झपूकती लीटी, जेने आपणे शुं कहेता हता? कर्सर। बराबर छे। तो टेक्स्ट एरियामां ऊभी झबूकती नानी लीटीने शुं कहेवાય? કર્સર। તો સ્ક્રીન ઉપર તમે ક્યાં છો એવું એ કર્સર દર્શાવે છે। બરાબર છે, મોનિટરની સ્ક્રીન ઉપર હાલ તમે ક્યાં કામ કરી રહ્યા છો અથવા તો કઈ જગ્યાએ સ્થિર છો તે કોણ દર્શાવે છે? કર્સર। જ્યારે તમે લેટર કી કે નંબર કી દબાવશો, એટલે કે 1 2 3 એમ 0 સુધીની કોઈ લેટર, સોરી અંક કી કે એથી માંડીને કે ઝેડ સુધીની કોઈ લેટર કી દબાવશો, ત્યારે એ કર્સર જ્યાં હશે ત્યાં તમારો અંક અથવા તો અક્ષર ટાઈપ થશે। બરાબર છે, એટલે અહીંયા કીધું છે, જુઓ કે જ્યારે તમે લેટર કી કે નંબર કી દબાવશો ત્યારે જ્યાં કર્સર હશે ત્યાં તે અક્ષર કે તે અંક ટાઈપ થયેલો તમને દેખાશે। અને કર્સર એક જગ્યા જમણી બાજુ ખસે, એટલે કે લખાણ લખ્યા પછી થોડું ખસે ને, તો એ લખાણ લખાઈ જાય પછી એ કર્સર થોડું જમણી બાજુ ખસે। તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે લખાણ લખ્યા બાદ કર્સર કીબોર્ડમાં કઈ બાજુ ખસે છે? જમણી બાજુ। કઈ બાજુ ખસે છે? જમણી બાજુ। ત્યારબાદ આપણે જોઈએ તો જ્યારે તમે માઉસ પોઈન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો, હવે પહેલાં માઉસ પોઈન્ટર કેવું હતું? માઉસ પોઈન્ટર એટલે તમે માઉસને ખસેડો છો ને, સરકાવો છો ને, ત્યારે કીબોર્ડમાં તમને જે તીર જેવું દેખાય છે તે માઉસ પોઈન્ટર છે વિદ્યાર્થી મિત્રો। તો જ્યારે તમે માઉસ પોઈન્ટરને આ ટેક્સ્ટ એરિયામાં લાવશો ત્યારે તમને શું પરિવર્તન દેખાશે? તો જ્યારે તમે માઉસ પોઈન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો ત્યારે પોઈન્ટરનો આકાર બદલાશે, અને બદલાઈને કેવો થશે? તો આઈ જેવો। કેવો થશે? આઈ જેવો। બરાબર છે, એકદમ પતલો આઈ જેવો તમને દેખાશે વિદ્યાર્થી મિત્રો। બરાબર છે, હવે આપણે કીબોર્ડનો ઉપયોગ વિશે અભ્યાસ કરવાનો છે। શેના વિશે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? કીબોર્ડનો ઉપયોગ। હવે કીબોર્ડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે તે આપણે જોઈશું। તો નોટપેડમાં વિદ્યાર્થીઓને કીબોર્ડના ઉપયોગના મહાવરા માટે શિક્ષકે ફોન્ટ, ફોન્ટ સ્ટાઇલ અને સાઇઝ પસંદ કરી આપવા। હવે આનો અર્થ શું છે વિદ્યાર્થી મિત્રો? તો નોટપેડમાં જ્યારે તમારે લખાણ લખવાનું હોય ત્યારે ટીચર તમને શું શીખવાડશે? તો ફોન્ટ। હવે ફોન્ટ એટલે શું? તો ફોન્ટ એટલે કે તમારું લખાણ કઈ કયું રાખવું છે। બરાબર છે, તમારું લખાણ કેવું રાખવું છે?
फॉन्ट स्टाइल, हवे फॉन्ट स्टाइल घना बदा प्रकारनी होय, एनो अर्थ शुं विद्यार्थी मित्रों? फॉन्ट स्टाइल घना बदा प्रकारनी होय ए तमारे चौथा धोरणमां भणवानुं आवशे। परंतु फॉन्ट स्टाइल एटले के लखाणनो अलग अलग प्रकार, बराबर छे? जेम के कोई सादू लखाण लखे, पछी थोड़ू आछू होय, थोड़ू घाटू लखाण होय, वळांकोवाळू लखाण होय, एटले के तमे कहो छो ने कर्स्यू राइटिंगवाळू होय, गुजराती टाइपिंगवाळू होय, उर्दू भाषा जेवू देखातू होय ए प्रमाणेनू लखाण होय, એટલે કે લખાણની સ્ટાઇલ બદલાય। જેમ દરેક વિદ્યાર્થી લખે તો એમની લખવાની સ્ટાઇલ કેવી હોય? જુદી જુદી। દરેકના અક્ષરો કેવા હોય? જુદા જુદા, બરાબર છે? તો એ પ્રમાણે કોમ્પ્યુટરમાં પણ ફોન્ટ સ્ટાઇલ કેવી આવે છે? અલગ અલગ। અને સાઇઝ પસંદ કરી આપવાની, હવે ફોન્ટ સાઇઝ પસંદ કરવાની એટલે કે તમારે કઈ સાઇઝનું લખાણ લખવું છે, બરાબર છે? જ્યારે તમે કંઈ જ નહીં કરો ત્યારે 11ની સાઇઝનું લખાણ કમ્પ્યુટરમાં લખાય છે, બરાબર છે? પણ જો તમારે તેનાથી નાના ફોન્ટ લખવા છે અથવા તો તેનાથી મોટા ફોન્ટ લખવા છે, એટલે કે લખાણ તમારું મોટું લખવું છે, તો તમારે ફોન્ટ સાઇઝમાં જઈ અને ફોન્ટ સાઇઝ બદલવી પડે, બરાબર છે? તો આ તમને કોણ કરી આપશે? શિક્ષક, બરાબર છે? દર વખતે ફોન્ટ સ્ટાઇલ અને ફોન્ટ સાઇઝ બદલવી એવી જરૂરી નથી, આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ફોન્ટ સાઇઝ અને ફોન્ટ સ્ટાઇલ બદલી શકીએ છીએ। હવે આપણે લેટર કીનો ઉપયોગ કરીને શબ્દો ટાઈપ કરીશું। શું ટાઈપ કરીશું? શબ્દો, વાક્યો, બરાબર છે? લેટર કી, સૌ પ્રથમ શું આવશે? લેટર કી। હવે લેટર કી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? પહેલાં આપણે એ સમજીએ કે લેટર કી કોને કહેવાય। તો લેટર કી એટલે એ બી સી એમ માંડીને કે ઝેડ સુધીની જે કી તમને તમારા કીબોર્ડમાં દેખાય છે ને, એથી માંડીને કે ઝેડ સુધીની જે કી દેખાય છે તેને લેટર કી કહેવામાં આવે છે। તો લેટર કીનો ઉપયોગ શેના માટે થાય? અક્ષરો, શબ્દો કે વાક્યો ટાઈપ કરવા માટે લેટર કીનો ઉપયોગ થાય છે। લેટર કી બધા અક્ષરો કેપિટલ અક્ષરો છે, લેટર કી ઉપર બધા અક્ષરો કેવા છે? કેપિટલ અક્ષરો છે। પણ જ્યારે તમે એ લેટર કી દબાવશો ત્યારે સ્ક્રીન ઉપર તમને કેપિટલ અક્ષરો લખાયેલા દેખાશે નહીં। કેમ એવું થશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે તમે લેટર કી દબાવશો ત્યારે તમારા કીબોર્ડમાં જે પ્રમાણેની એબીસીડી લખાયેલી છે તે પ્રમાણેની તમને મોનિટર ઉપર દેખાતી નથી, નાની એબીસીડી એટલે કે બીજી એબીસીડી લખાતી દેખાશે, બરાબર છે? એવું કેમ થાય? કેમ કે આપણે કેપ્સલોક બંધ રાખી હોય, બરાબર છે? જો કેપ્સલોક બંધ હોય તો સ્ક્રીન ઉપર બીજી એબીસીડી એટલે કે નાની એબીસીડીના અક્ષરો ટાઈપ થયેલા દેખાય છે। કીબોર્ડ ઉપર જેક એટલે કે જે એ સિક્કે કી દબાવવો, હવે તમે જે એ સિક્કે એવી ચાર કી દબાવશો એટલે તમને સ્ક્રીન ઉપર જેક શબ્દ નાના અક્ષરોમાં ટાઈપ થયેલો દેખાશે, બરાબર છે? તમારે વચ્ચે સ્પેસબાર કે અલ્પવિરામ કરવાનું નથી, તમે દરેક અક્ષર ટાઈપ કરતા જાઓ। હવે તમે જેમ જેમ જે એ સી કે ટાઈપ કરશો તેમ તમારું કર્સર એક એક જગ્યા જમણી બાજુ ખસતું તમને દેખાશે, બરાબર છે? અહીંયા તમને સ્પષ્ટ શબ્દોમાં હું કહું છું કે તમારે અલ્પવિરામ કે સ્પેસ બાર દબાવવાનું નથી। જો તમે અલ્પવિરામ કે સ્પેસ બાર દબાવશો તો તમને પેજ નંબર 31 ઉપર જે પ્રમાણેનું લખાણ લખીને બતાવ્યું છે તે પ્રમાણેનું લખાણ લખી શકશો નહીં, બરાબર છે? તો જ્યારે તમે કોઈ આખો શબ્દ લખવા માગતા હોય, ભેગો લખવા માગતા હોય, તો તમારી નોટબુકમાં પણ તમે જગ્યા નથી છોડતા ને, તો તે પ્રમાણે અહીંયા પણ તમે જો એક શબ્દ આખો લખવા માગતા હોય તો તમારે સ્પેસ બાર દબાવવાની નથી, બરાબર છે?
હવે એક શબ્દ લખાઈ ગયો છે અને હવે તમારે એ શબ્દની બાજુમાં બીજો કોઈ શબ્દ લખવો હોય, બરાબર છે, તો તમારે શું કરવું પડે? જગ્યા છોડવી પડે, બરાબર છે. એ આપણે પહેલા ધોરણમાં ભણી ચૂક્યા કે સ્પેસ કેવી રીતે છોડાય, બરાબર છે. તો જેક શબ્દ લખ્યા પછી જો આપણે સ્પેસ બારનો ઉપયોગ કરવો છે તો કેવી રીતે કરીશું? તો અહીંયા તમને લખીને આપ્યું છે સ્પેસ બાર. હવે સ્પેસ બાર એ કીબોર્ડ પરની સૌથી લાંબી કી છે. કીબોર્ડ ઉપર સૌથી લાંબી કી કઈ છે? સ્પેસ બાર, જે ક્યાં આપેલી હોય છે? નીચેની બાજુ. હવે તેનો ઉપયોગ શેના માટે થાય વિદ્યાર્થી મિત્રો? તો તેનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે. શેના માટે થાય? અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા. હવે સ્ક્રીન પર તમે જેક શબ્દ અને શબ્દના અંતે જે કર્સર છે ને તે જોઈ શકો છો. હવે એ કર્સર તમને કેની તરત બાજુમાં દેખાશે, બરાબર છે. તો તમારે એના પછી જો જગ્યા છોડવી હોય તો તમારે એકવાર સ્પેસ બાર દબાવવાનું છે. એટલે એકવાર જો તમે સ્પેસ બાર દબાવશો તો કર્સર જમણી તરફ એક જગ્યા ખસેલું જોવા મળશે, બરાબર છે. કઈ બાજુ? જમણી બાજુ એક જગ્યા ખસેલું જોવા મળશે, બરાબર છે. પાના નંબર 32 ઉપર તમે જોઈ શકશો કે સ્પેસ બાર દબાવ્યા પછી આપણું કર્સર અને કે વચ્ચે તમને થોડી સ્પેસ દેખાશે, દેખાય છે ને. તો આપણે સ્પેસ બાર દબાવ્યા પછી કર્સર જમણી બાજુ થોડું ખસેલું આપણને દેખાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જો કોઈ બીજો શબ્દ લખવો છે તો આપણે બીજો શબ્દ લખીશું અને એ જેક અને બીજો નવો જે શબ્દ હશે તેની વચ્ચે આપણને થોડીક જગ્યા છૂટેલી દેખાશે. એટલે કે દરેક શબ્દ જુદો પડતો આપણને દેખાશે, બરાબર છે. તો જગ્યા છોડવા માટે કઈ કીનો ઉપયોગ થાય? સ્પેસ બાર, બરાબર છે. તો આગળનો પાઠ આપણે એટલે કે એન્ટર કી વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. એન્ટર કી, કેપ્સલોક કી, બરાબર છે, શિફ્ટ કી, તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્કાર.